નમસ્કાર અનુભ્રતા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે. નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રથમ માળી પૂર્વ તરફની વિંગના રિનોવેશન કામગીરી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ નગર સેવા સદન રિનોવેશન ગ્રાન્ટ અને સ્વભંડોળ અંતર્ગત બનાવવામાં આવી. નવરાત્રિના અષ્ટમીના દિવસે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના વરદ હસ્તે તકતી અનાવરણ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું. અંદાજિત 36 લાખના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત નવી ચેમ્બરો બનાવવામાં આવી. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા સરકાર સતત કાર્યરત છે. આ પ્રસંગે નવસારી વિજલપુર પાલિકા પ્રમુખ ચિકિત્સા ઉપપ્રમુખ જાગૃતિબેન દેસાઈ, બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી સાથે પાલિકાના ચેરમેનો, નગરસેવકો સાથે પાલિકા કર્મચારીઓ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકા સેવા સદનના પૂર્વભાગના રિનોવેશન પ્રસંગે આજે લગભગ 36 લાખના ખર્ચે તમામ આખો પૂર્વ વિંગ અમારે રિનોવેશન કરીને નવો બનાવ્યો છે. ઘણા વર્ષો જૂની આપણી નગરપાલિકામાં આ કામગીરી અમારી જે 2017માં મંજૂર થઈ હતી એને આખરે આખરીઓ પર આજે અપાયો છે. અને કોરોનાના સમયમાં 2 વર્ષ કામ આપણે બંધ રાખેલું હતું, ત્યારબાદ આ 3 મહિનામાં આપણે કામ આખું ઉપસ્થિત કરી અને એને મંજૂર કર્યું છે. આ પૂર્વ વિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ, તેના શાસક કક્ષા નેતા, એકાઉન્ટન્ટ, ચીફ ઓફિસરશ્રી, આ બધાની ઓફિસો અહીંયા નવી બનાવવા જઈ રહ્યા છે. આજે એનો અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પિયુષભાઈ અને હર્ષિ પટેલ સાહેબના હસ્તે આજે ઉદ્ઘાટન રાખેલું હતું. ઉદ્ઘાટન પ્રસંગે તમામ નગરસેવકો આજે હાજર છે અને આ ઓફિસનું અમે લોકો આજે પૂર્વ ભાગ કહેવાય, પૂર્વ વિભાગમાં આજે અમે લોકોએ મુહૂર્ત કરીને જનતા સમક્ષ ખુલ્લું મૂક્યું છે.